ની વાતમાં છેલ્લો મુદ્દો છે હજી પાંચ દિવસ ભારે છે રાજ્યમાં ચોવીસ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની આગાહી છે કચ્છ જામનગર જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે અમદાવાદ દાહોદ અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો મહીસાગર પંચમહાલમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે આપણે નેશનલી જોઈએ તો રાજ્યના દેશના સત્તર રાજ્યો એવા છે કે જ્યાં વરસાદ રહેશે અને રાજ્યમાં પણ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે કેવી રહેશે પરિસ્થિતિ જાણીશું મારી સાથે સહયોગી પ્રતિપાલ જોડાયા છે ન્યૂઝ રૂમથી લાઈવ પ્રતિપાલ શું કહી રહ્યું છે વિન્ડી જે ચોક્કસથી કશિશ અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ પણ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસી રહ્યો છે સીધા જ વિંડીના માધ્યમથી આપણે જો સમજવાનો પ્રયત્ન અત્યારે હાલમાં કરીએ તો જે રીતે આવનારા ચોવીસ કલાક ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત તેમજ આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં ભારે ભારેથી ભારે વરસાદ છે તે વરસી શકે છે ખાસ કરીને ઉના છે જૂનાગઢ છે આ તરફ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે ભાવનગર તેમજ થાનનો વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ છે તે રહેવાનો છે ત્યારબાદ અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ મહારાષ્ટ્રની જ્યાં બોર્ડર લાગી જાય છે મુંબઈ પાલઘર નાસિક તેની ઉપર વલસાડ વલસાડ વાપી તેમજ નવસારી સુરતનો જે આ વિસ્તાર છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ છે તે રહેવાની શક્યતા છે તેમજ મધ્ય ગુજરાતમાં વાત કરવામાં આવે તો ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ છે તે થવાનો છે વડોદરા તેમજ અમદાવાદમાં ત્યારબાદ જે લેટેસ્ટ બુલેટિન આપણે આઈએમડી વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે તેમાં પણ વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લા વાઇઝ છે તેમાં આવનાર જે પાંચ દિવસ છે તે વરસાદ રહેવાનો છે એટલે કે બે તારીખથી લઈને છ તારીખ સુધીના જે ડેટા છે તે પણ આપવામાં આવ્યા છે કે બનાસકાંઠામાં લાઇટ ટુ મોડરેટ ડ્રેન છે તે રહેવાનો છે તો પાટણમાં પણ તે સ્થિતિ રહેવાની છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરમાં પણ લાઇટ ટુ મોડરેટ ડ્રેન છે તે રહેવાનું છે ત્યારબાદ અરવલી તેમજ ખેડા અમદાવાદ આણંદ અને બરોડા પંચમહાલમાં પણ લાઇટ મોડર રહેવાનો છે ખાસ કરીને હેવી રેઇનની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુરનો જે કચીચા ભાગ છે ત્યાં હેવી રેઇન બતાવવામાં આવ્યો છે ત્યારબાદ નર્મદા જે જિલ્લો છે ત્યાં પણ હેવી રેઇન છે તે વસી શકે છે ત્યારબાદ પાંચ તારીખની જો આગળ વાત કરવામાં આવે તો ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં આજે તેમજ પાંચ તારીખે પણ હેવી રેઇન છે તે હવામાન વિભાગ દ્વારા તેની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે તો નવસારીનો જે વિસ્તાર છે નવસારી વિસ્તારમાં પણ હેવી રેઇન છે તે વરસી ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે આવનારા પાંચ દિવસમાં કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે વધારે વરસાદ હોય છે તે વરસતો હોય છે વલસાડ જેને અત્યારે ગુજરાતમાં ગુજરાતનું ચેરાપુંજી પણ તેને કહેવામાં આવે છે ત્યાં પણ બેથી પાંચ દિવસમાં વચ્ચેના ત્રણ દિવસ લાઇટ ટુ મોડરેટ છે પરંતુ આજે અને જે રીતે છ તારીખની વાત કરવામાં આવે તો હેવી રેઇનની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે તાપીમાં મધ્યમ વરસાદ રહેવાનો છે તો દાદરાનગર હવેલીમાં પણ હેવી રેઇન છે તે રહેવાનું છે આજે તેમજ છ તારીખના રોજ તેમજ દમણનો વિસ્તાર છે તે પણ ત્યાં પણ તે સ્થિતિ છે અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગરમાં પણ જે રીતે મધ્યમથી ભારે વરસાદ રહેવાનો છે કશી ચોક્કસથી તમામ જે ગુજરાતીઓ છે તેઓએ ભારે વરસાદ માટે પણ આવનાર દિવસમાં તૈયાર રહેવું પડશે જી આભાર પ્રતિપાલ વાતમાં હાલ નમસ્કાર